આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ નશો કરનારને ગમે ત્યાંથી દારૂ મળી રહે છે અને આવું જ કંઈક રાજકોટમાં બન્યું છે જેમાં રાજકોટના રૂડા ઓથોરિટીની ગાડીમાંથી દારૂની બોટલ અને ગાડીનો ચાલક નશાની હાલતમાં ધૂત મળી આવ્યો છે બન્યું એવું છે કે રવિવારે બપોરના શીતલ પાર્ક પાસે એડિશનલ કલેક્ટર રૂડા લખેલી ગાડી અસામાન્ય સંજોગોમાં જોવા મળી હતી પાર્ક પાસે રહેતા સ્થાનિકો ત્યાં એકત્ર થયા અને જોયું તો ગાડીની અંદર રહેલો ચાલક નશાની હાલતમાં હતો અને ડ્રાઈવર સીટની બાજુમાં જ એક દારૂની બોટલ પણ પડી હતી લોકોએ તાત્કાલિક અસરથી રાજકોટ પોલીસનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે સરકારી ગાડીની અંદર દારૂ પડ્યો છે અને કોઈ વ્યક્તિ દારૂ પી રહ્યો છે તાત્કાલિક અસરથી ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ જ્યાં નશાની હાલતમાં રહેલા ગાડીના ચાલક કલ્પેશ મોરીની અટકાયત કરી અને દારૂની બોટલ સાથે સરકારી ગાડી કબજે કરી છે આ ગાડી રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે રૂડાની હોવાનું સામે આવ્યું છે ગાડીના નંબર પણ વીઆઈપી છે અને હાલ ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે આ ગાડીનો કબજો લેવામાં આવ્યો છે તો ગાડીના ચાલક અને કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કલ્પેશ મોરીની પણ ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે જેની અંદર દારૂ હોવાનું પ્રાથમિક રૂપથી સામે આવ્યું છે સમગ્ર મામલે પોલીસે ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે કે સરકારી ગાડીમાં દારૂ પીવાની હિંમત ગાડીના ચાલક પાસે આવી ક્યાંથી રવિવાર હોવા છતાં ગાડીના ચાલક પાસે આ ગાડી ક્યાંથી આવી અને સૌથી મહત્વનો સવાલ તો એ છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે તો આ દારૂ ક્યાંથી આવ્યો કોઈ બુટલેગરે આપ્યું કે પછી કોઈ અન્ય પ્રકારે આ દારૂ મેળવી તેનું સેવન કર્યું આ તમામ સવાલોના જવાબ શોધવા રાજકોટ પોલીસ છે તે મથામણ કરી રહી છે